જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખનો વિવાદ બન્યો ઉગ્ર. તાલુકા વિકાસ અધિકારી શ્રીની ધમકી આપતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ. સુઈગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી કુમારી કાચલબેન આંબલિયાની ધમકી આપતો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 8-1 માસ પહેલાં સુઈગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયેલા કુમારી કાચલબેન આંબલિયાને જે સિંઘમ પુરવાર થયેલ છે, જોકે સુઈગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મેવાભાઈ કાલાડે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને બનાસકાંઠાને એક લેખિત પત્ર લખી રજૂઆત કરી હતી કે મારો સુઈગામ ટીડીઓ કંઈ સાંભળતા નથી અને મારી ખાસ અંગભૂત યોજના અંતર્ગત આવતી ગ્રાન્ટ બાબતે સુઈગામ તાલુકા વાયરલ કરી છે અને બેને એમાં કે શું વાયરલમાં રેકોર્ડિંગમાં શું છે તો તમે કહો તો મને ખબર પડે કે આ રીતે વિકાસના કામો તો મેં કર્યા છે, આવું પણ જાણવા મળ્યું છે મને. વિકાસના કામો ચાર મહિનાથી મને કોઈ દેખાતા નથી. અહીંયા સરપંચો બધા તમે જોઈ શકો છો, ત્રાહીમામ ત્રાહીમામ છે, આખા કર્મચારી સુઈગામ તાલુકા પંચાયતના ત્રાહીમામ ત્રાહીમામ બધા બેઠા છે અહીંયા. આ એક આંદોલન જેવું કરીને બરાબર, કારણ કે રજા રાજીનામું મૂકવા માટે તૈયાર થઈ ગયા છે બરાબર. હું પણ કંટાળી ગયો છું. આ લોકો મને વારંવાર રજૂઆત કરે છે, અમે કોઈ બેનને કોઈ ધમકી કે ધાક ધમકી આપતા નથી, પણ વિકાસની દિશામાં લોકોને ન્યાય મળે એ બાબતે કામ કરે એ મારી અપેક્ષા છે. તમે રાજીનામું મૂકવાની વાત કરતા હતા? હા, રાજીનામું મૂકવાની વાત કરતા હતા એવી છે. અને છતાં પણ જો મને ન્યાય નહીં મળે, કારણ કે ગાડી બાબતે એમને ફરવાનો અધિકાર છે, તો પ્રમુખ તરીકે મારે પણ ગામડામાં લોકોના પ્રતિનિધિ ચૂંટેલો છે. મને ગામડાના લોકોનો વિકાસના જોવા માટે મને પણ હક છે. ક્યાંય મિટિંગ હોય, ક્યાંય ગામડા વિકાસ સરકાર શ્રી તમારી મદદ છે, હા તો ગાંધીજી જે માર્ગે જાય અને હું ત્યાં ઉપવાસ આંદોલન કરીશ. ઓકે બરાબર. એ છે ટીડીએસ શ્રીની, એ વિશે તમે શું કહેવા માગો છો? એ વિશે તો હું કહેવા માગો છું કે આખા તાલુકાના પંચાયતના અમે સભ્ય ના બરાબર સભ્ય એક દાડો ભેગા થયા અઠવાડિયા પહેલાં ભેગા થયા. આખા તાલુકાની રજૂઆત હતી કે બેન સરપંચને ગમે એને દેવો કે બધાને ખોટી રીતે બોલાવે, કોઈને સન્માન નહીં રાખતો, શું બોલવું હોય બરાબર, કોઈ અધિકાર નહીં. પછી કોઈનો ગમે સરપંચનો બિલ હોય તો 3 મહિનાથી અટકલ પડી છે ગ્રાન્ટો બરાબર. કોઈ વિકાસ કરતા નથી, બેન પોતાની મનમોહની ચલાવે છે ખરેખર. અને એના વિરુદ્ધમાં અમે ભેગા થઈ ખબર પડી એટલે સીધું મારા વિરુદ્ધમાં બેને કાગળ લેશો, વિરુદ્ધભાઈ કામ કરે. ક્યાં નામનો મારા નામનો છે એગ્રીમેન્ટ? હા, તાલુકા પંચાયતનો અમશીભાઈ ખરી વાત છે. એટલે તરાતર બેન હડતા ખોટા ખોટો ચલાવી દે, કારણ કે સુઈગામ તાલુકામાં ભાભર તાલુકામાં પણ બેનની હાર છે. સરપંચોની કોઈ અધિકારી રીતે તલાટી દરેકે દરેકને હેરાન કરે. આ સાથે જનના પગાર હોય છે અધિકારીના અને રવિવાર દાડે નોકરી કરાવે છે બેન ખોટી રીતે મરી જાય ને, એટલે ખોટા ખોટો બેન ચલાવી જાય. મનમોહની પછી ચલાવે છે ઘણો સરપંચોને કહીએ હું સસ્પેન્ડ કરી ગમે એના દમણ કરે. આમાં એવું કહેવામાં આવે છે કે ટીડીઓ છે કરપ્શન પોતે ખોટું નથી થવા દેવાય, એવું પણ કંઈ જાણવા મળે છે કે પૂછવું નથી અને હજી માં પૂછતા નથી. અહીંયાની મેટર તો ખાસ અહીંયાની જ છે બરોબર, પણ એ મૂળ ઝઘડ ઝઘડ કરે છે અવારનવાર બરોબર. એ પ્રમુખના ચેમ્બરમાં હોય છે અને ટીડીઓ ટીડીઓના ચેમ્બર બરોબર. બાકી તો આટલું આપણે સંભળાય, આપણે વિડીયો ચાલુ છે એ પણ અમે જોયો. પ્રમુખ અને ટીડીઓની તકલી એવી છે કે જો ગામ છે મારું ગામ સુઈગામ છે, મારા સુઈગામની અંદર જો બિન આવ્યા ને એના પહેલાં વર્ગ ઓર્ડર બીજા બધા નીકળતા હતા. પહેલે પ્રથમ તો અમારે દિવાલો કહેતા કે 5 ફૂટની દિવાલ 7 ફૂટની દિવાલ થાય, 5 નહીં થાય ને, પણ 5 ફૂટની કમ્પ્લીટ થવી જોઈએ. એટલે 5 ફૂટની થતી નહીં, હવે બીની ની આવ્યા પછી 2.5 ફૂટનું રાખ્યું છે. એટલે પબ્લિકને એમ કે જો 2 પાયે જાહેર રસ્તામાં જો 5 ફૂટની દિવાલ થાય ને તો બાવળિયા બીજા બે હોમાવામાં આવી જાય, આપણે 2 ફૂટ 3 ફૂટ હોમાવાળાને કહી કહો કે ભાઈ અંદર રસ્તો પહોળો થાય તમને દિવાલ સરકાર કરી આલે છે, પણ તમે દિવાલ 5 ફૂટની થાય છે. પણ હવે 3 ફૂટનું આપણે કહેવા દો ને તો અમારે અંદર પાયામાં જતો રહે ને કૂતરું ઢોળું એ ભેદ માટે તકલીફ નથી. એટલે સક્સેસ
ભેંત જે છે ને એ 5 ફૂટની હોય તો જ કોમ આવે, બાકી 3 ફૂટની કોમ ના આવે. એટલે આ તમામ તાલુકા માટે હો, અમે સરપંચ તરીકે મારી ગણતરી છે કે આ જે એક પહેલો પ્રથમ તો ભેંત, બીજે આમાં ઝાર બીને કોઈ પણ ડેલિગેટ હોય કે સરપંચ હોય તો હવને હવનું જે આબરૂ છે ને ઊભો છે ને એ તો હવને હાચવો પડે. છતાં અમે એવું કીધેલું કે બીનને કીધું કે ભાઈ તમારે જે સરપંચ કામ કરતો હોય એને તમારે જોઈ આવવાનું, બરાબર 2 ફૂટ વધારે નહીં માપવાનું, 2 ફૂટ ઓછું માપવાનું, પણ જેનું નક્કર કામ છે એના તમે તાત્કાલિક બિલ કાઢો, બરાબર. એટલે વચમાં તો મૂળ કોરોના કોરોના કરીને માણસો સપ્તાહ તૂટી ગયા સરપંચના, પણ કોઈ બિલ બી નહીં કરતા નથી. વરે કોઈ અમારા દેવા તો સુઈગમમાં છે, વરે બિનને કહેતા છે ભાઈ ગાઢો તો વરે જાઈને ગાઢે છે, પણ મૂળ એ સરપંચાને ડેલિગેટોને નાના મોટો ગામનું દરેક ગામ હોય પબ્લિકને જાતા હોય વોટ લેતા હોય કે ભાઈ તમારું આ કરશો આ કરશો, પણ કોમ ના થતા હોય એટલે વસ્તી થાય નારાજ. એ બિન આયા પછી વિકાસવાળી વસ્તુ છે ને એ હાવ થપશે. ના કરે તો બદલી થવી જોઈએ ને, એમાં શું ફેર પડે? કોમ ના થાય તો પછી બદલી થવી જોઈએ. જે મેડમ જે છે એ તાલુકાના એ કલેક્ટર સાહેબ છે કે DTO સાહેબ જે છે એ અમને 2 વાર 2 રાઉન્ડ મારી ગયા, બરાબર. અને એ 2 રાઉન્ડ મારીને વસ્તીને સામેથી અમને કીધું કે તમારે સરપંચ શું જરૂર છે, અમારે કસ્ટમ રોડે 4 કિલોમીટર મંજૂર છો ને 2 પાયે લેણ્યું છે હરિજનના પ્લોટ છે અહીંયા. બેનની મનમાની ના ના, એ તો મેં રજૂઆત કરેલ જ છે, બરાબર. કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે અને ડૉક્ટર સાહેબને, અમારે જે CEC માં ડૉક્ટરો ઓછા હતા એ વખત પણ મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને, DDA સાહેબને. તો એ વખતે બીને મને એવું કીધું, મને કે સરપંચ રજૂઆત ના થાય. મેં ભાઈ શું કામ રજૂઆત ના થાય? હું ગામનો પ્રતિનિધિ સરપંચ છું, જે મારા ગામમાં ડૉક્ટરો ના હોય કે સ્ટાફ ના હોય પછી આ તાલુકાની અંદર રાઈડ ઉઠે રહી, બરાબર. એમને એવું કીધું કે પુરીતભાઈને કે તમે તમારો બાપ કલેક્ટર આવે, બરાબર, આવું કોઈને કહેવાય નહીં. બેને જે કીધું છે એ અમને બધાને આખા તાલુકાને દુઃખ છું છે, આખા સરપંચને દુઃખ છું છે, કોઈ પણ માણસને હોવું જોઈએ એમને DDO છે તો એમને કમથી કમ પ્રેમથી ભાવથી કોમ લેવું પડે, અધિકારીઓનો કોમ ભાવથી લેવું પડે, સરપંચનો ભાવથી કોમ લેવું પડે. કોઈની કોઈ સફાઈ હોય કે બીજી હોય તો કહેવાય કે તલાટીને, અમારા તલાટીને 1 દિવસ નોટિસ આપી દીધી, પણ એમને તમે કોઈ એમને ભળાયું નથી કોમ કે ઓલું સફાઈ ના કર્યું, બરાબર, મોણિયાવાળું સફાઈ ના કર્યું. અરે પણ એ 5-25 જણા બોલાયા, એ કે મારો વ્યક્તિ તરીકે મોણિયા થાય અને અમે તમારે અરજી લખીને આલા, બરાબર. તો પણ એ માણસો જ્યાં એમને બિલ્ડિંગ મુલાકાત ના આલી, બરાબર. તો એક પાયે પ્રેમથી વસ્તુ છે ને, એ કોમ પ્રેમથી થાય.